નમસ્કાર, આપણે ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સોમવારે લોકસભામાં નાગરિકતા સંશોધન બિલ રજૂ કરી દીધું છે. નાગરિકતા સુધારણા બિલ અંતર્ગત પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં ધાર્મિક સતામણીનો ભોગ બનેલા હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી, ઈસાઈ શરણાર્થીઓને ભારતીય નાગરિકત્વ આપવા માટેની જોગવાઈ છે. આ બિલમાં 11 વર્ષની જગ્યાએ 6 વર્ષ સુધી ભારતમાં વસવાટ કરવા પર ભારતીય તરીકેનું નાગરિકત્વ આપવા માટેની જોગવાઈ કરી છે. નાગરિકત્વ માટે આધાર વર્ષ 1971 થી હટાવીને 2014 કરવાનો પણ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. આ બિલનો વિરોધ આસામ, મેઘાલય સહિત પૂર્વોત્તરના રાજ્યોમાં કરવામાં આવી રહ્યો છે. આ બિલ પસાર કરવું એ 2014 અને 2019ની લોકસભાની ચૂંટણીમાં ભાજપનો ચૂંટણી લક્ષી વાયદો હતો. કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું છે કે આ બિલ દ્વારા કેન્દ્ર સરકાર દેશના મુસલમાનો પર પ્રહાર કરી રહી છે. કર્ણાટક વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપે 15માંથી 12 બેઠકો પર વિજય મેળવ્યો છે. કંગાળ પ્રદર્શન પર પ્રદેશ અધ્યક્ષને દિનેશ ગુંડુરાવ અને વિપક્ષ નેતા સિદ્ધારમૈયાએ સોનિયા ગાંધીને પોતાનું રાજીનામું મોકલી આપ્યું છે. પેટા ચૂંટણીની ખાસ વાતો તો એ રહી છે કે આ ચૂંટણીમાં જનતા દળ પોતાનું ખાતું ખોલવામાં પણ નિષ્ફળ રહી છે. આ પરિણામની સાથે જ યેદિયુરપ્પા સરકાર વિધાનસભામાં બહુમતી સાથે વિજયી થઈ છે. ભાજપે અથાણી, કાગવાડ, ગોકક, યેલ્લાપુરા, હિરેકેરૂર, રાનેબેન્નુર, વિજયનગર, ચિખાબલ્લાપુર, કેઆરપુરા, યશવંતપુરા, મહાલક્ષ્મી લેઆઉટ અને કૃષ્ણરાજા પેટે બેઠક પર વિજય મેળવ્યો છે, જ્યારે કોંગ્રેસે શિવાજી નગર અને હુનાસુરુની બેઠક પર વિજય મેળવ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઝારખંડના હજારીબાગમાં સભા સંબોધતા કહ્યું છે કે આ ભીડ ઝારખંડની જનતાનો મિજાજ બતાવે છે. અહીંના લોકોના દિલમાં વિકાસ પ્રત્યે કેટલો વિશ્વાસ છે તે આ જનસાગરમાં જોવા મળે છે. મને ઝારખંડમાં જ્યાં જ્યાં પણ જવાની તક મળી, દરેક સભા અગાઉની સભાઓનો રેકોર્ડ તોડી રહી છે. તમે અગાઉના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. તમે ઊભા થઈને મને આશીર્વાદ સન્માન આપ્યું. દેશ રાજકીય સ્થિરતાને લઈ શું વિચારી રહ્યો છે તેને લઈ ભાજપ પર કેટલો દેશને કેટલો વિશ્વાસ છે તેનું ઉદાહરણ આજે દેશની સામે આવ્યું છે. સાઉથમાં લોકો કહેતા હતા ભાજપ કમજોર છે. આજે જ કર્ણાટકમાં પેટા ચૂંટણીમાં પરિણામ આવી રહ્યા છે. ઝારખંડમાં પણ એક સ્થિર સરકાર બને જેથી 5 વર્ષ સુધી વિકાસ થાય, ગરીબોના કલ્યાણ કરી થાય અને યુવાનોના ભવિષ્ય માટે કામ કરી શકાય. નાગરિકતા સંશોધન બિલનો વિરોધ કરતા અસઉદ્દીન ઓવૈસીએ કહ્યું કે મુલ્કને આવા કાયદાથી બચાવો, મુસલમાન પણ આ દેશનો ભાગ છે. આ રીતે સુપ્રીમ કોર્ટના આદેશનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. પહેલી વાત તે કે ધર્મનિરપેક્ષતા આ દેશની આત્મા છે. બંધારણની આર્ટિકલ 14માં સમાનતાનો અધિકાર મળ્યો છે અને કહેવામાં આવ્યું છે કે કોઈ પણ આધારે ભેદભાવ નહીં કરવામાં આવે. આ દરમિયાન તેમણે અમિત શાહની તુલના હિટલર સાથે કરી, જો કે તેમના આ નિવેદન સંસદના રેકોર્ડમાંથી હટાવી લેવામાં આવ્યું છે. નાગરિકતા સંશોધન બિલને લઈ શિવસેનાએ મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે તેની પાછળ વોટ બેંકની રાજનીતિ છે. સાથે જ હિન્દુ મુસલમાન વચ્ચે વિભાજનના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. સામનાના સમાચારમાં પાર્ટીએ લખ્યું કે આપણા શાસક પાડોશી 4-5 દેશોના નાગરિકોને હિન્દુસ્તાનની નાગરિકતા આપવાનો નિર્ણય લઈ રહ્યા છે. તેમાં રાષ્ટ્રીય કેટલું છે અને વોટ બેંકની રાજનીતિ કેટલી છે તેના પર ચર્ચા શરૂ છે. નાગરિકતા સુધાર વિધેયક લાવીને આવો કાયદો બનાવવામાં આવી રહ્યો છે. તેના દ્વારા હિન્દુ અને મુસલમાનનું આવું વિભાજન સરકારે શરૂ કરી દીધું છે. દરેક ઘૂસણખોરને બહાર કાઢીશું આવી ગૃહમંત્રી અમિત શાહની ભૂમિકા ચૂંટણી પહેલેથી જ રહી છે તથા આ રાષ્ટ્રીય હિતમાં જ છે. અમિત શાહ દિલ્હી આવ્યા પહેલા બાંગ્લાદેશથી જ કેમ દરેક ઘૂસણખોરોને ખદેડો આવી ભૂમિકા અમે વ્યક્ત કરી છે. પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટ્રી અને નાગરિકતા સુધારણા બિલની સામે બાયો ચડાવતા તમામ વિપક્ષ દળોને એકજૂટ કરવા આહવાન કર્યું છે. તેમણે દાવો કર્યો હતો કે દેશના એક પણ નાગરિકને શરણાર્થી નહીં બનવા દઈએ. ટીએમસી સત્તામાં રહેતા બંગાળમાં એનઆરસી અને કેબ લાગુ નહીં થવા દેવાનો ભરોસો આપતા બેનર્જીએ બંને મુદ્દાઓને એક જ સિક્કાના બે બાજુ ગણાવ્યા હતા. પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રીએ ખડગપુરમાં એક રેલીને સંબોધતા કહ્યું કે એનઆરસી અને કેબને લઈને ચિંતા કરવાની જરૂર નથી. અમે બંગાળમાં તેને લાગુ નહીં કરવા દઈએ. એ કોઈ પણ નાગરિકને દેશ બહાર નહીં કરી શકે અને તેને શરણાર્થી નહીં બનાવી શકે. રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટ્રી ભારતમાં ક્યારેય વાસ્તવિક નહીં બની શકે, કારણ કે દેશમાં રહેતા બધા જ લોકો કાયદેસરના નાગરિક છે અને કોઈ પણ તેમની નાગરિકતા છીનવી નહીં શકે. તેમણે સ્પષ્ટ કરી હતી કે એનઆરસીને લઈને તેમનો વિરોધ માત્ર રાજકીય નથી પરંતુ માનવાધિકારને આધારે પણ છે. જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ સોમવારે હોસ્ટેલની ફી વધારાના વિરોધમાં રાષ્ટ્રપતિ ભવન સુધી રેલી કાઢી હતી. આ દરમિયાન વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે અથડામણની સ્થિતિ સર્જાઈ હતી. પોલીસે વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ પણ કર્યો હતો. આ વિદ્યાર્થીઓ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની મુલાકાત કરવા માંગતા હતા. સુરક્ષાને ધ્યાનમાં રાખતા દિલ્હીના ઉદ્યોગ વિહાર, લોક કલ્યાણ માર્ગ અને કેન્દ્રીય સચિવાલય મેટ્રો સ્ટેશનને બંધ કરી દેવાયા હતા. ઉલ્લેખનીય છે કે જેએનયુએ વિદ્યાર્થીના સિંગલ રૂમનું ભાડું 10 રૂપિયાથી વધારીને 300 રૂપિયા, આ ઉપરાંત ડબલ રૂમનું ભાડું 20 રૂપિયાથી વધારીને
કરીને 600 રૂપિયા કરવાનો પ્રસ્તાવ કરી દીધો હતો. આ ઉપરાંત મેસની સુરક્ષા નિધિને 5500 રૂપિયાથી વધારીને 12000 રૂપિયા કરવાની વાત કરાઈ છે. આ અંગે વિદ્યાર્થીઓનું કહેવું હતું કે સંસ્થામાં લગભગ 40% વિદ્યાર્થીઓ ગરીબ પરિવારોમાંથી આવે છે. હોસ્ટેલની ફી 6-7 હજાર રૂપિયા વધારી દેવાઈ છે. એવામાં ગરીબ વિદ્યાર્થીઓ ભણશે કેવી રીતે? સોમવારે સેન્સેક્સમાં 42 પોઈન્ટનો ઉછાળો નોંધાયો છે. બીપીસીએલ, એક્સિસ બેંક, અદાણી પોર્ટ, એચડીએફસી, મારુતિ સુઝુકીમાં વધારો જોવા મળ્યો છે, જેની સામે ટીસીએસ, એચસીએલ ટેક, સિપ્લા, એલએનટી, ઝી એન્ટરટેનમેન્ટ રેડ ઝોનમાં બંધ રહ્યા હતા. રોકાણકારોમાં કારોબાર દરમિયાન ખાસ ઉત્સાહ જોવા મળ્યો ન હતો. ભાજપે હવે શિવસેનાને દૂર ચટાડવાની તૈયારીઓ શરૂ કરી છે. બીજેપીના ધારાસભ્ય આશિષ સેલારે જણાવ્યું છે કે વિધાનસભાની સીટોમાં મુંબઈમાં 17 સીટો જીતીને ભાજપ નંબર 1 પાર્ટી બની છે. મુંબઈના 227 વોર્ડને લઈને રણનીતિ તૈયાર થઈ રહી છે. બીજેપી ધારાસભ્ય અને પ્રવક્તા રામ કદમે દાવો કર્યો છે કે મુંબઈનો મેયર તો ભાજપનો હશે. રવિવારે દાદરમાં મુંબઈ બીજેપી કાર્યાલયમાં એક કોર કમિટીની બેઠક યોજાઈ, જેમાં પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલ, રાષ્ટ્રીય સહ સંગઠન વી સતીશ અને મુંબઈ બીજેપી અધ્યક્ષ મંગલ પ્રભાત લોઢા સહિતના નેતા હાજર રહ્યા હતા. બેઠકનો મુખ્ય એજન્ડા શિવસેના અને બીએમસીમાં હટાવી અને ભાજપનો મેયર બેસાડવાનો હતો. વર્ષ 2017માં શિવસેના અને ભાજપે એકલા હાથે જ ચૂંટણી લડી હતી, જેમાં શિવસેનાએ 84 અને બીજેપીએ 82 સીટ પર જીત હાંસલ કરી હતી. ફ્રેન્ડ્સ, ઇસ રેડ બટન કો પ્રેસ કરકે હમારે ચેનલ કો સબસ્ક્રાઇબ કરે. સબસ્ક્રાઇબ કે સાથ મેં હી બેલ આઇકન હૈ ઉસકો ભી પ્રેસ કરે તાકિ સમય સમય પર આને વાલી હમારી કોઈ ભી વિડિયો કા નોટિફિકેશન આપકો મિલતા રહે. વહી પર શેર કા બટન હૈ. અગર આપ ચાહતે હૈ હમારે વિડિયો કો શેર કરના ઓર આપકો ઇતના હી પસંદ આયા હૈ તો વોટ્સએપ, ટ્વિટર, ફેસબુક, ઇન્સ્ટા, જહાં ભી આપકા અકાઉન્ટ હૈ ઇસે શેર બટન કે દ્વારા વહાં પર શેર કરે. અગર એન્ડ તક આપકો હમારા વિડિયો પસંદ આયા હો તો લાઇક કા બટન પ્રેસ કરના કભી ના ભૂલે.